નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ફ્લોરન્સ નર્સિસ એકેડેમીની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપણે હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા એ ભરતી અને ભરતીના સિલેબસની જ્યારથી જાહેરાત આવી હતી ત્યારથી એક જ પ્રશ્ન કે પરીક્ષા લેવાશે કે ઇન્ટરવ્યુ થશે કે પછી પ્રેક્ટિકલ થશે આજે એ શંકાનો જે ખરું ને નિરાકરણ આવી ગયું છે અને આજે જાહેરાત આવી ગઈ છે જાહેરાતની અંદર કીધું છે નોટિફિકેશનની અંદર કીધું છે કે ભાઈ

જોઈન કરો તો આપણે વાત કરીએ સિલેબસ ની કે ભાઈ સિલેબસ શું છે કઈ રીતે પરીક્ષા પૂછાશે અને એક્ઝામ કઈ રીતે રહેશે નેગેટિવ માર્કિંગ કેટલું હશે અને સિલેબસ ની અંદર કયા કયા ટોપિક કવર થશે તો આપણે વાત કરીએ સિલેબસ બે સિલેબસ આવી ગયા છે એક તો આપણે જે ફોર્મ ભર્યું છે નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ડીએનએસ એએનએસ અને સ્ટાફ નર્સ આ બધી જ જગ્યાનો સિલેબસ આવી ચૂક્યો છે તો આપણે આ સિલેબસની આપણે અત્યારે ચર્ચા કરીએ તો પહેલો સિલેબસ છે મિત્રો જુનિયર ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ટોટલી આ જે વેકેન્સી હતી આ વેકેન્સી ક્લાસ ટુ ક્લાસ થ્રી ની જેટલી પણ વેકેન્સી હતી એનો સિલેબસ આવી ગયો છે તો સિલેબસ બહુ સારો અને મસ્ત તૈયારી વાળો કરવાળો આવી ગયો છે અને આપણે કરવાની છે તો એ સિલેબસ છે પહેલું જ જીકે પહેલું જ છે પાંત્રીસ માર્ક્સનું જીકે પૂછાવાનું છે જીકે ની અંદર શું હશે અંદર જનરલ મેન્ટિ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ગુજરાત ભારતની પણ અને ગુજરાતની બધી જ હિસ્ટ્રી શકે છે કલ્ચર હેરિટેજ એટલે કે આપણે અમદાવાદની છે તો અમદાવાદ હેરિટેજ આખી સિટી છે તો એની પણ માહિતી હોય આખા ગુજરાતની અંદર હેરિટેજ જેટલી વસ્તુ છે એને પૂછાય ઇન્ડિયાની અંદર હેરિટેજ હેરિટેજ જે પણ પ્લેસ છે એના વિશે તમને પૂછાઈ શકે છે પછી છે જીઓગ્રાફી ઇન્ડિયા અને ગુજરાતની ગુજરાતની અને ઇન્ડિયાની જીયોગ્રાફી એટલે કે ભૂગોળ ભૂગોળની અંદર આપણે કે સૌથી મોટો દરિયા કિનારો કયા રાજ્યનો છે તો ભાઈ ગુજરાતનો છે સૌથી મોટું રણ ક્યાં આવેલું છે તો રાજસ્થાનની અંદર આવેલું છે એ રીતે અલગ અલગ જે ભૂગોળની રીતે પૂછાઈ શકે છે એ પણ પૂછાવાનું છે પ્લસ સ્પોર્ટ્સ હાલ ટ્રેન્ડિંગમાં છે સ્પોર્ટ્સ બધા અલગ અલગ કે પછી જે ઓલિમ્પિક થઈ તો ઓલિમ્પિકના પ્રશ્નો આવી શકે છે ક્રિકેટ રિલેટેડ પ્રશ્નો આવી શકે છે હોકીના પ્રશ્નો આવી શકે છે એટલે બધી સ્પોર્ટ એના પણ પ્રશ્નો પૂછાય છે કયા ખેલાડી કઈ સ્પોર્ટ સાથે સંકળાયેલા છે એવા પણ પ્રશ્નો આવી શકે છે પછી છે ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ આપણું બંધારણ પણ પૂછવાનું છે બંધારણની કલમ પ્રમાણે આ આ કલમમાં શું છે એ બધું જ પૂછાય છે કયા આ જીકેમાં પ્લસ પંચાયતી રાજ એટલે કે જિલ્લા પંચાયત ગામ પંચાયત અને તાલુકા પંચાયત એટલે કે આપણું પંચાયતી રાજ પણ પૂછવાનું છે વેલફેર સ્કીમ્સ એટલે કે આપણી બધી યોજનાઓ ટોટલી ગુજરાત સરકારે જેટલી યોજનાઓ વાર પાડી છે યોજનાઓ વિશેની પણ માહિતી આમાંથી આમ પૂછાશે પ્લસ ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ એટલે કે આપણી ઇકોનોમિક રિલેટેડ ડેલી તમે કરન્ટ અફેર્સની અંદર હોય જોતા હોય તો અંદર જે પ્લસ માઇનસ થતું હોય જીડીપી જે વધતું હોય ઘટાડ એની પણ આમાંથી પૂછાઈ શકે છે જનરલ સાયન્સ એટલે સાયન્સમાં પૂછાશે બીજું પર્યાવરણ છે અને બીજું છે નેશનલ અને રિજિયનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું કરંટ અફેર્સ પણ પૂછાશે તો આ બધા ટોપિક છે આપણા જીકેના તો મિત્રો આથી તૈયારી મેં લાગી જાઉં આ બધું જ મટિરિયલ કલેક્શન કરવાનું ચાલુ કરી દઉં આપણે આ જે કોર્સ છે એ કોર્સની તૈયારી અહીંયાથી કરાવીશું ટોટલ ડિટેલનું ડિટેલ કરાવીશું એક પણ ટોપિક આપણો બાકી રહી જશે નહીં આપણા પાંત્રીસ માર્ક્સ છે તો પાંત્રીસ પાંત્રીસ કવર થાય એ રીતેનો પ્રયત્ન કરવાનો છે બીજું છે આપણું ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર શું છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર ગુજરાતી લેંગ્વેજ ની વાત કરીએ એટલે ભાષા આપણી આપણી ભાષા પૂછાવાની છે માતૃભાષા આપણી ગુજરાતી તો ગુજરાતી વિશે એની અંદર આવી જશે ભાષાનો ઉદભવ ભાષાનો વિકાસ ભાષાની વૃદ્ધિ ટોટલી એ બધું જ પૂછાય છે પ્લસ ગ્રામર એટલે કે તમારું છંદ અલંકાર સમાસ પછી નામયોગી વિભક્તિ ક્રુદંત નિપાત એ બધું જ કેવા પૂછાય છે ગ્રામર ભાષાની અંદર બીજું વધારો ઇન્ક્લુડ એક ઇન્કલુડ કરી શકે છે તમારું સાહિત્ય બરાબર ગુજરાતી સાહિત્ય પણ આની અંદર આવશે એવું ભાઈ સાહિત્ય લિટરેચર લખી એવું નથી આપણે લાસ્ટ ટાઈમ જે પીએસસી ની એક્ઝામ હતી એમાં પણ આવું હતું લેંગ્વેજ અને ગ્રામર લખી હતું પણ સાહિત્યના ચાર થી પાંચ વાક્ય પ્રશ્નો પૂછાયા હતા તો આપણે આની અંદર પણ તૈયાર રાખવાની કે સાહિત્ય પણ તૈયાર આપણે રાખવાનું એના માટે આપણી પાસે અલગ અલગ ફેકલ્ટી અલગ અલગ શિડ્યુલ અલગ અલગ ટાઈમે તમારા ટેસ્ટ રેગ્યુલર ટેસ્ટ એ બધી જ વ્યવસ્થા સાહિત્યની વ્યાકરણની હોય કે ભાષાની હોય બધી જ વ્યવસ્થા આપણા એકેડમીમાં કરેલી છે તો ઓફલાઈન બેચની અંદર તમે આજે જ જોઈન કરો આપણો એકવીસ તારીખે ડેમો છે તો એકવીસ તારીખે ડેમોમાં ડેમો અટેન્ડ કરો અને તમારું રજીસ્ટ્રેશન કરાવો હાલ રજીસ્ટ્રેશન ઓપન છે તો રજીસ્ટ્રેશન તમારું કરાવી લો વહેલા તે પહેલા ધોરણ એડમિશન મળશે મિત્રો કેમ કે ગુજરાતની નંબર વરસે એકેડમી છે તો એની અંદર

આની પણ આપણે તૈયારી કરાવશું આપણા બેસ્ટ ઓફ બેસ્ટ ફેકલ્ટી થી આપણે ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણની તૈયારી કરાવશું હવે છે આપણું મેઇન છે કે ભાઈ આને કીધું ક્વેશ્ચન હશે નોલેજ ઓફ જોબ એટલે કે ઘણા બધા એમ થાય કે ભાઈ નર્સિંગ નું તો પૂછવાનું અમે લખ્યું જ નથી તમારું જે પોસ્ટ છે એ પોસ્ટના માર્ક્સ તમારા 75 છે એટલે કે નર્સિંગ કેટલા માર્ક્સ નું પૂછાશે નર્સિંગ પૂછાશે 75 માર્ક્સ નું કેટલા માર્ક્સ નું પૂછાશે મિત્રો 75 માર્ક્સ નું નર્સિંગ પૂછવાનું છે તો નર્સિંગની અંદર પાછા સબ્જેક્ટ કેટલા તો જેટલા ફર્સ્ટ ઇયરથી ફોર્થ ઇયર બીએસ સુધી થર્ડ યર સુધી હોય એ બધા સબ્જેક્ટ આપણે પૂછાશે અને એ સિલેબસ આપણે અહીંયાથી ટોટલ કવર કરાવી દઈશું તો એના માટે આપણી પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને અલગ અલગ એક્ઝામની તૈયારી કરીને પોતાને સફળ થયા એવી ફેકલ્ટી તમને અહીંયા મળશે અને તમારું ટોટલ સિલેબસ કવર કરાવશે મિત્રો આ હતી

દોઢ કલાક એટલે કે નેવું મિનિટ કેટલી મિનિટ મળશે નેવું મિનિટ ની અંદર તમારે દોઢસો પ્રશ્નો સોલ્વ કરવાના છે એટલે જો પ્રોપર તૈયારી ના હોય તો નેવું મિનિટ ની અંદર દોઢસો પ્રશ્નો પૂરા થાય નહીં એટલે તમારે છેલ્લે પછી ઈ કરવા પડે કાં તો પછી આ વાર્તા મૂકવા પડે જો પ્રોપર તૈયારી હોય સિસ્ટમેટિક તૈયારી હોય અને ઓએમઆર ની અંદર રાઉન્ડ કઈ રીતે કરવા અને કેટલા ટાઈમ ની અંદર પેપર પૂરું કરવું એ જો તમારે શીખવું હોય તો ક્યાં જોઈન કરવાનું છે ફ્લોરેન્સ નર્સિસ એકેડમીમાં ગુજરાતની નંબર વન નર્સિસ એકેડમી એટલા માટે છે કેમ કે આ બધું જ તમને અહીંયાથી શીખવાડવામાં આવશે હવે વાત કરીએ આ એક્ઝામ કઈ રીતે લેવાશે તો અમને બે રીતે સિસ્ટમ આપેલી છે બે સિસ્ટમ આપેલી છે એક્ઝામની અંદર બે એક્ઝામની અંદર છે એક તો ઓએમઆર મિત્રો છે ઓએમઆર આપણે અત્યાર સુધી તૈયારી કરતા આવ્યા છીએ ઓએમઆર ની અંદર કરતા પૂરતા આવ્યા છે અને ઓએમઆર પૂરતા હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જો પરીક્ષા આપી હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર તો સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ તમારું જે પણ સંસ્થા તમને ટેક ઓવર કરી દેવામાં આવે ને ત્યાં જ અમારે કોમ્પ્યુટરની સામે જઈને પરીક્ષા આપવાની હોય હવે એની વાત કરીએ કે આ જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર માર્ક્સ કઈ રીતે કાઉન્ટ થશે અને નેગેટિવ માર્કિંગ કેટલું હશે તો પહેલી વાત કરીએ આ જે એક્ઝામ છે ટોટલ કેવી છે ઓએમઆરથી છે અથવા તો કોમ્પ્યુટર આધારિત શક્યતા ત્યાં સુધી તો ઓએમઆરથી લેવાશે

ત્રણ ક્વેશ્ચન ખોટા કરો તો એક માર્ક્સ કટ થાય અને આ નેગેટિવ માર્કિંગ છે એ નેગેટિવ માર્કિંગ ખાસ કંટ્રોલ કરવો જરૂરી છે અને એ કંટ્રોલ કઈ રીતે કરવું એના પણ સ્પેશિયલ સેશન આપણે એરેન્જ કરતા હોઈએ છીએ તો એના અંદર તમારે લાભ લેવો હોય તો આજે જ જોડાઓ ગુજરાતની નંબર વન નર્સિસ એકેડેમી એટલે કે ફ્લોરેન્સ નર્સિસ એકેડમી મિત્રો બીજું છે કે આનું પાસિંગ ક્રાઇટેરિયા કેટલો રહેશે ભાઈ કેટલા માર્ક્સ લાવીશું ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ કેટલા માર્ક્સ લાવે તો પાસ થવાય તો એ પણ તમારો

એ પંચોતેર માર્ક્સ લાવવા ફરજિયાત છે જો તમે એક્સ સર્વિસમેન હોય અથવા તો ફિઝિકલ એમ કેફ હોય તો પિસ્તાલીસ તમારા માર્ક્સ રહેશે એટલે પાંચ ટકા તમને રિલેક્સેશન મળશે તો વિસ્તાલીસ પાસ અને જો તમારે કોઈ પણ ડિસેબિલિટી નથી તો તમારે પચાસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે બરાબર આ છે તમારું પાસિંગ ક્રાઇટેરિયા અને આ છે આપણું મેરિટ જો તમે પાછા ઘણા બધા મિત્રો હોય કે ચલો આપણે કંઈ નથી કરવું ખાલી મૂકી દે બ્લેન્ક મૂકી દે તો બ્લેન્ક મૂકશો તો પણ નુકસાન છે બ્લેન્ક મૂકો તો પણ તમારે 0.33 માઈનસ થશે એટલે બ્લેન્ક એકે રાખવાના નથી જો તમને પ્રશ્ન નથી આવડતો તો તમારે શું કરવાનો છે ઈ કરવાનો છે શું કરવાનો છે ઈ કરવાનો છે ટોટલ પાંચ ઓપ્શન આવશે એ બી સી એન ડી શું આવશે એ બી સી ડી સી અને

એક અલગ પરફોર્મન્સ આપી રહ્યા છે તો તમે પણ આ જો ફોર્મ ભર્યું હોય અને તમારે ગવર્મેન્ટ અંદર સિક્યોર જોબ લેવી હોય તો આજે જ જોડાવો કઈ એકેડેમી ગુજરાતની નંબર વન નર્સિસ એકેડેમી એટલે કે ફ્લોરેન્સ નર્સિસ એકેડમી અહીંયા તમને એક લેવલ પ્લસનું નોલેજ મળશે એ અમારી ગેરંટી છે અને અમે જે તૈયારી કરાવીએ છીએ એ તૈયારી તમારે પ્રોપર કરવી પડશે તો ને તો જ સૌથી બેસ્ટ રિઝલ્ટ તમને મળશે તો આ જે ઓફર છે એ ઓફર છે મિત્રો એકવીસ તારીખે ડેમો લેક્ચર છે ખાસ યાદ રાખજો એકવીસ તારીખે સવારે દસ વાગે ડેમો લેક્ચર આપણો રાખેલો છે લોકેશન તમને જે છે એ પાંચસો ઓગણત્રીસ પાંચમો માળ પંજાબ હોટલ ની બાજુમાં કુડાસણ ગાંધીનગર પ્રમુખ મસ્તાના કોમ્પ્લેક્સ ની અંદર આપણે ડેમો લેક્ચર રાખેલો છે અને હાલ આ જે બેચ ચાલુ થવાની છે એનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ચૂક્યું છે તો રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે

ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ જે છે આપણી તમને ફ્રી મળશે પ્લસ ફ્રી મટીરિયલ જે ગુજરાતની અંદર સૌથી ફેમસ મટીરિયલ હોય તો ફ્લોરેસ નર્સિસ એકેડેમીનું છે એ જે ક્લાસ કરે છે એ વિદ્યાર્થીઓને જ મળે છે તો એ વિદ્યાર્થી જે ઓફલાઈન બેચને જોઈન કરશે એમને ફ્રી મટીરિયલ મળશે બહારથી દૂરથી આવતા વિદ્યાર્થી હોય કચ્છના હોય કે સુરતના હોય કે વલસાડ નવસારી હોય દાહોદ ગોધરા હોય કે જામનગર જુનાગઢ કે ગીર સોમનાથના હોય કે પછી અમદાવાદ ગાંધીનગર પ્રોપર પણ હોય પણ હોસ્ટેલ ફેસિલિટી જોતી હોય તેમના માટે હોસ્ટેલ ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે ગર્લ્સ અને બોઈસ માટે બંને હોસ્ટેલ ફેસિલિટી આપણે અવેલેબલ છે બનાસકાંઠા લઈ લો કે સાબરકાંઠા લઈ લો કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો લઈ લો ગુજરાતની નર્સિસ એકેડેમી નંબર વન નર્સિસ એકેડેમી માની હતું ફ્લોરેસ નર્સિંગ એકેડેમી એટલે કે ગુજરાત છે દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ આપણે ત્યાં ક્લાસ કરવા આવે છે એ લોકો હોસ્ટેલ ફેસિલિટી પણ લેતા હોય છે અને હોસ્ટેલમાં રહેતા હોય છે પ્લસ આપણે એક સ્પેશિયલ એરેન્જમેન્ટ કરેલું છે કે જે પણ વિદ્યાર્થીઓ આવે છે એને પર્સનલ સીટિંગ મળશે કે તમારું જે કોન્સન્ટ્રેશન ફક્ત તમારામાં જ રહે બાજુમાંથી કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના એટલે પર્સનલ સીટિંગ તમને મળી રહ્યું પ્લસ આપણું ઓફલાઈન રેગ્યુલર અને વીકેન્ડ ટેસ્ટ લેતા હોઈએ છીએ જે પણ આપણે સિલેબસ ચલાવીએ છીએ એ સિલેબસની ટોટલી આપણે તૈયારી કરાવીએ છીએ અને એ પ્રમાણે ટેસ્ટ લેતા અને પ્લસ હાલના સિચ્યુએશન પ્રમાણે એસી ક્લાસરૂમની પણ વ્યવસ્થા કરેલી છે તો મિત્રો આ જે સમય છે એ તક તમે લઈ લો અને

બેલ લાયકોન દબાઈ રાખો જેવી વિડીયો અપલોડ થાય એટલે તમને નોટિફિકેશન મળે અને તમારા દરેક મિત્રો સાથે આ યુટ્યુબ ચેનલને શેર કરી દો તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ